વલસાડના નવેરા ગામે ત્રણ ગાળાનું મકાન ધરાશાહી. વરસાદી માહોલમાં જર્જરિત મકાનો તૂટી પડવાનો જારી રહેલો સિલસિલો. વલસાડ પાડી નજીક ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત, ટ્રક ચાલકને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયો. વલસાડના રાજન સિનેમાના સ્ટાફ ઉપર હુમલો, 5 કર્મચારીઓને ગંભીર ઈજાઓ થતા ડોક્ટર હાઉસમાં ખસેડાયા. વલસાડમાં જયા પાર્વતી વ્રત શ્રદ્ધાપૂર્વક કરતી બહેનો, કુંવારિકાઓ અને પરિણીત બહેનો માટેનું છે આ વ્રત. વલસાડમાં 80 વર્ષ જૂના મકાનનો બીજા દિને પણ હિસ્સો તૂટી પડ્યો, પાડોશીઓ ઉપર જોખમ ઊભું થતા મકાન માલિકને કરી જાણ. સૌરાષ્ટ્ર મેઇન ટ્રેનમાં સીટ ઉપર બેસવા આરપીએફના જવાને પૈસા માંગ્યા, વિફરેલા મુસાફરોએ વાપી રેલવે સ્ટેશને ટ્રેન રોકી રાખી હંગામો મચાવ્યો. વાપીમાં પત્નીના પ્રેમીએ પતિને માથામાં પથ્થર મારી પતાવી દીધો, સ્થાનિક રહીશોએ હત્યા કરી ભાગતા આરોપીને ઝડપી લીધો. મુંબઈમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદની ઘટના બાદ મહારાષ્ટ્રની સરહદે આવેલ વલસાડ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એલર્ટ જાહેર કરી દઈ મુંબઈ તરફથી આવતા તમામ વાહનોની ચેકિંગ ઝુંબેશ શરૂ કરી દીધી હતી અને પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ત્યારે મુંબઈ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને આતંકી હુમલો ગણાવાયા બાદ ગુજરાતને એલર્ટ જાહેર કરાતા સરહદી વલસાડ જિલ્લો એલર્ટની પોઝિશન ઉપર આવી ગયો છે અને જિલ્લા પોલીસને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગની સૂચના આપતા સમગ્ર જિલ્લો એલર્ટ કરાયો હતો અને QRTની ટીમે સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં તમામ પોલીસ કાફલો જોડાયો હતો અને સમગ્ર વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તેમજ શંકાસ્પદ ઈસમોની પૂછતાછની સાથે ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી. વલસાડ નજીક આવેલા નવેરા ગામે ભારે પવન અને વરસાદના કારણે 1-3 ગાળાનું બનેલું મકાન ધરાશાયી થઈ જતા નવેરા ગામમાં દોડધામ મચી રહી હતી. આ ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી હતી.
જોકે રાત્રે બનેલી આ ઘટનામાં ઘરમાં નિંદ્રા માણી રહેલો આખો પરિવાર કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો, પરંતુ સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. વિગતો મુજબ વલસાડ તાલુકાના નવેરા ગામે ફળિયામાં રહેતા છીવાભાઈ સોમાભાઈ આહિરનું 3 ગાળાનું મકાન આવેલું છે. આ મકાનમાં 5 પરિવારો રહે છે. દરમિયાન ગતરોજ રાત્રે ભારે વરસાદ અને પવનના કારણે મકાનની છત નળિયાવાળી છત ધડાકાભેર તૂટી પડતા આખો પરિવાર કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો, જેમાં 8 વર્ષીય જય અને 4 વર્ષીય ભૂમિ સહિત 26 વર્ષીય મનીષાબેન આહિર સહિતનો પરિવાર દબાઈ જતા ભારે દોડધામ મચી ગઈ હતી. રાત્રિના 1:15 આ ઘટના બની હતી. જો કે 26 વર્ષીય મનીષાબેનને પગના ભાગે ઇજાઓ થઈ હતી. આ બનાવમાં બાળકો સહિત તમામ પરિવારજનોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવમાં મકાનનો સામાન દબાઈ જતા રૂપિયા 2-3 લાખનું નુકસાનની શક્યતાઓ વચ્ચે વલસાડ તાલુકા પંચાયતના અધિકારી એક કલસારી સ્થળ ઉપર દોડી ગયા હતા અને ભોગ બનનાર પરિવારજનોને સહાયની ખાતરી આપી હતી. ગઈકાલે વરસાદને કારણે આ નવેરા આહિર ફળિયામાં છીબાભાઈનું મકાન તૂટી પડ્યું. મેસેજ અમારા તલાટીએ આપ્યા એટલે અત્યારે હું ને અમારા સર્કલ શ્રી અહીંયા આવ્યા છીએ. જોયું તો ખરેખર જ આખું મકાન ડેમેજ, આખું ટોટલ ડિસ્ટ્રોય થઈ ગયું છે. અને બેન મનીષાબેન કરીને છે, એમને વાગ્યું છે. એટલે આ લોકોના કહેવા મુજબ ત્યાં હોસ્પિટલમાં ફ્રેક્ચર થઈ ગયું અને દાખલ કર્યા છે. ઓપરેશન એનું ચાલુ છે. અને અહીંયા ઘર વખરી સામાન બધો ટોટલ નાશ થઈ ગયો છે. ગઈકાલે વરસાદને કારણે આ મકાન ધરાશયી થયું છે, એટલે વાવાઝોડાને વરસાદને કારણે. એટલે એની મુલાકાતે અમે અત્રે આવ્યા હતા અને અહીં પંચક્યાસ કરીને આ લોકોને બને તેટલી કાયદેસર નિયમ અનુસાર જેટલી મેક્સિમમ તંત્ર સહાય કરી શકતું છે એ કરવા માટે તત્પર છે. અને સર અંદાજિત નુકસાની કેટલું છે? અંદાજિત લગભગ 1-1.5 લાખ રૂપિયા જેવું નુકસાન કદાચ થયું હશે. બરાબર ને? મદદ કરી શકાતી હશે ને એટલી કરવા માટે તંત્ર તત્પર છે. રહેવાનું નવે રાહે પડ્યા અને રાત્રે વાવાઝોડું થયું અને વધારે વરસાદ પડવાથી આ એક સાઈડની દિવાલ આખું ઘર તૂટી ગયું છે. એના માટે બહુ ઘણું જ બધું જ નુકસાન છે. કચ કબાટથી માડીને બધું ટોટલી આખા ઘરનું નુકસાન, અનાજથી માડીને બધું જ. આમાં કોઈને ઈજા થઈ? હા, બેન મનીષાબેન આ પગ અહીંથી ભાંગી ગયો છે એમ કીધું. અમે તો અહીંયા જ છીએ, હજી દવાખાને નથી ગયા, પણ અત્યારે ઓપરેશન કરવાની માટે વાત મળી છે. આ કેટલા વાગે બનાવ બનેલો? બનાવ 1:15 કે જો મેં ઘડિયાળમાં જોયું તો 1:15 ચાલતો રાત્રે 1:15. વલસાડથી ખાલી ગેસ સિલિન્ડર ભરીને અંકલેશ્વર પાનોલી તરફ જઈ રહેલ ટ્રક વલસાડ પારડી નજીક કાશ્મીર નગર પાસે પલટી ખાઈ જતા ટ્રક ચાલક તેમજ ક્લીનરનો બચાવ થયો હતો. આ ઘટનામાં પગના ભાગે ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને 108 મારફતે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. વિગતો મુજબ ગતરોજ સાંજના લગભગ 6:15ના અરસામાં વલસાડથી અંકલેશ્વર પાનોલી તરફ જઈ રહેલ એચપી ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકના ચાલકે ડ્રાઇવિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક વલસાડ પારડી નજીક કાશ્મીર નગર પાસે શ્રી હનુમાનજી મંદિર નજીક ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલક શંઘાર સિંહને પગના ભાગે ફ્રેક્ચર થઈ જતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વલસાડના રાજહંસ સિનેમાનો છેલ્લો શો પૂરો કરીને રાત્રિના 1.5 કલાકે પોતાના ઘરે જવા માટે પરત થઈ રહેલા રાજહંસ સિનેમાના 10 જેટલા કર્મચારીઓ ઉપર પીટીસી કોલેજની ગલીમાં મોટરસાઇકલ ઉપર આવેલા 10 ઇસમોએ હુમલો કર્યો હતો. રાજહંસ સિનેમાના 10 પૈકી 5 કર્મચારીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ નહીં ભાગી શકેલા અન્ય 5 કર્મચારીઓને આવેલા હુમલાખોરોએ લાકડાના ફટકાથી માર મારતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને શહેરના ડોક્ટર હાઉસમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં 28 વર્ષીય રાજેન્દ્ર રજત, 32 વર્ષીય દેવકી રજત તેમજ 30 વર્ષીય રાજુ રજત અને 22 વર્ષીય મુકેશસિંહ તથા 25 વર્ષીય વીરેન્દ્ર રજતનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તો પૈકી મુકેશસિંહને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલા પાછળ અદાવત કારણભૂત હોવાની હકીકત સામે આવી છે. જેમાં મળી રહેલ વિગતો પ્રમાણે તારીખ 11મીના રોજ રાજહંસ સિનેમા ખાતે પ્રોજેક્ટર રૂમમાં કામ કરતા ચિંતન નામના કર્મચારીનો ભાઈ પોતાના 2 મિત્રો સાથે રાત્રિના શોમાં ટ્રાન્સફોર્મર 3D ફિલ્મ જોવા માટે બળજબરી કરતા તેને ટિકિટ ટેલર અને મલ્ટીપ્લેક્સના બીજા કર્મચારીઓએ તેઓને અટકાવ્યા હતા. પરિણામે તેઓ બીજા સ્ક્રીનમાં ચાલતા મર્ડર 2માં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યાં પણ શો હાઉસફુલ હોવાથી ત્યાંના કર્મચારીઓએ ત્રણેયને અટકાવતા તેઓએ જોઈ લેવાની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા અને તેની અદાવત રાખી ગતરોજ રાત્રિના 3 ઇસમો અને તેમના 7 જેટલા સાથીદારોએ છેલ્લા શોમાં છૂટેલા આ કર્મચારીઓ ઉપર હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ હતી. कुछ आगे कुछ कुछ नहीं हो जाए, कुछ झमेला नहीं था. हम लोग जा रहे थे और वो लोग आके फटके से फटके से मारने चालू कर दिया. किस पे आए थे वो लोग? वो लोग एक पल्सर भर था, एक व्हाइट कलर का एक्टिवा था. कितने जन थे? 4 जन करके था, 8 जन था वो लोग. क्या क्या थे उनके हाथ में? क्या क्या था? फटका था, तो फटका होगा टूटा हुआ तो गाड़ी में रखा हुआ है फटका. कल वो लोग धमकी दे के गया था, 2 नंबर बिना टिकट के गया था, तो वो लोग धमकी दे के गया था जो कल वो लोग को पिटाई करने गए. तो हम लोग जा रहे थे रास्ते में, एक बार वो लोग मारने चालू कर दिए. कितने जन का मारा है आपको? हम लोग को तो 3 जन यहाँ है और 7-8 जन भग गया इधर उधर भी. वो लोग आ रहा है, रुक के चला गया, एक जन और आ रहा है. हम लोग 10 जन लड़के थे, तो 7 जन को. क्या आप उनको पहचान सकोगे दूसरी बार मिलेगा तो? हाँ, दूसरी बार मिलेगा तो उन लोग को पहचान लेंगे. बड़ा वाला बाल था, व्हाइट कलर. गाड़ी का नंबर नोट किया आपने? वो लोग अंधेरे में गाड़ी खड़ा कर दिया था. अभी काम थे, कल क्या हुआ था एग्जैक्टली? कल एग्जिट क्या हुआ था? कल एग्जिट वो लोग बिना टिकट का पिक्चर देखने के लिए. लास्ट शो में था 10-15 का समय, हाउसफुल था वो, तो उसमें जबरदस्ती आके बैठने. तो कौन सा मूवी था? कौन सा मूवी था? धमकी दिया जो कल तुम लोग रास्ते में. लेकिन जब उन लोगों को आपने निकाला वो भी फिर भी बाद में वो लोग नहीं माने, तो आप लोगों ने आपके जो सीनियर थे थिएटर के सीनियर उनको बताया था? तो वो लोग मैनेजर भी तो बता दिया, तो बोला ठीक है कुछ नहीं होने. ओके, मैनेजर को बता दिया? इधर साथ में था मैनेजर, मेरे हाउसफुल हो गया था. आपके स्टाफ का ही लड़का था? वो हाउसफुल हो चुकी थी और जो वो जबरदस्ती बैठना चाह रहा था, उसे टिकट ही नहीं था तो उसको. लेकिन वो तो आपके प्रोजेक्टर रूम में ही रहता है? नहीं, रहता नहीं है, उसका भाई था. मतलब प्रोजेक्टर रूम वाले का भाई? तो प्रोजेक्टर रूम वाले का नाम क्या? चिंतन. तो उसके भाई ने मारा था? एक मिनट. उसके भाई का नाम क्या है? उसका भाई का नाम मुझे पता नहीं. तो हाउसफुल हो जाने के कारण हम लोग उसको निकाल लिए, क्योंकि जो टिकट लेके आया था तो उसको फिर मैं कहाँ बिठाता. तो वो लोग उसके साथ ही जो कल लड़का था, एक और लड़का था, 2 लड़के वो लोग बाहर निकाले थे. वो लड़का आज था साथ में जब हम लोग को अंधेरे में, जब जिसने मुझे मारा वो लड़का था. कब उन लोगों ने आपको धमकी दी थी? हाँ, मतलब वो लोग गाली भी तक करके निकल गया था, क्योंकि हम लोग को 3 जगह संभालना पड़ता है. हाँ हाँ, सही. तो जब ये सब हुआ तब उसका भाई, मतलब जो प्रोजेक्टर रूम में था, उसको आप लोगों ने बताया था कि नहीं बताया था? वो खुद ही आके मैनेजर को कंप्लेन किया था. हम लोग बताए कि ऐसा ऐसा प्रॉब्लम है. हाँ, तो फिर वो चला गया ऊपर.
मतलब बहुत गुस्से में आके हम लोग से उल्टा सीधा बक रहे थे। वर्षा ऋतु ना 4 महीना एटले